અત્યારે તો સેજોબેન કેવું થઈ ગયું છે કે કેફે કલ્ચર બહુ જ ઇન છે. મતલબ ચા પણ એટલું જ પોપ્યુલર ડ્રિંક છે, પણ સામે કોફી પણ બહુ જ કમ્પેરેટિવલી એને કહી શકાય કે કોમ્પિટિશનમાં છે. હા, યસ યસ. કારણ કે આપણે ગુજરાતીઓને ચા વધારે પસંદ હોય, બીંગ એન ઇન્ડિયન ભારતીયોને પણ ચા વધારે પસંદ હોય. કોફી કલ્ચર છે ને જે બ્રિટિશ તરફથી આપણને મળ્યું છે, જે હવે બહુ જ આગળ આવી ગયું છે. યંગસ્ટર્સ છે, યંગસ્ટર્સ જનરલી યંગ જનરેશન છે, એ લોકો કોફી પ્રિફર કરતા હોય, અને કોફીમાં પણ બધી અલગ અલગ વેરાયટીઝ. એક્ઝેક્ટલી. તમારે ત્યાં આવા કોફી આઉટલેટ્સ અવેલેબલ ખરા? હવે તો ઘણા બધા આઉટલેટ્સ બરોડામાં પણ થઈ ગયેલા છે, અને આજથી તું 10-15 વર્ષ પહેલાની વાત કરે અને અત્યારની વાત કરે તો એ ટાઈમ પીરિયડમાં પણ હવે ડિમાન્ડ જેમ જેમ વધતી ગઈ એમ એમ આઉટલેટ્સ પણ વધતા ગયા. ઓફકોર્સ. અને હવે તો એવું થઈ ગયું છે કે ઇન્ટરનેશનલ કોફી બ્રાન્ડ્સ છે ને એ પણ હવે ઇન્ડિયામાં આવી ગઈ છે, અને બહુ જ બધા સેન્ટર્સમાં અવેલેબલ છે. એટલે આમ ક્રેઝી હોય લોકો ત્યાં જઈને કોફી પીવા માટે. યસ. પણ એ જ ટાઈપની કોફી આપણે ઘરે પણ બનાવી શકીએ. હા હા, બનાવી જ શકાય, અને પરફેક્ટ ટેસ્ટ પણ તમે લાવી શકો. એટલું બધું ટાઈમ કન્ઝ્યુમિંગ પણ નથી, અને તમે પાર્ટી એન્જોય પણ કરી શકો. ઓફકોર્સ. તો કઈ ફ્લેવરની કોફી છે? અત્યારે આપણે લઈએ છીએ સ્પાઈસ્ડ કેપેચિનો. કેપેચિનો? આહા, મને બહુ જ ભાવે કેપેચિનો. ઓકે, તો કોફીની અલગ જ વેરાયટી શીખીએ. રેડિયો તુવેદા રસોઈ શો પાવર બાય ટ્રિનિટી ટેસ્ટ યુ બેબી સુરત. સીજલવેન સ્પાઈસ્ડ કેપેચિનો. શું સ્પાઈસી છે આમાં? એની અંદર ખાસ કરીને અલગ અલગ તેજાના એનું કોમ્બિનેશન કર્યું છે આ કોફીની સાથે. બ્રાઉન સુગર સાથે એને કમ્બાઈન કરીએ છીએ, અને બહુ જ સરસ વિધાઉટ ક્રીમ આપણે ક્રીમી ઇફેક્ટ આપશું. ક્યાં વાત છે. યસ. ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. બ્રાઉન સુગર છે, ફૂલ ફેટ મિલ્ક છે, કોફી પાવડર છે, જાયફળ પાવડર છે, અને બાકી એક સ્પાઈસ મસાલા આપણે રેડી કરીને.